श्री उदोदी ग्रुप ऑफ स्कूल्स धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण भाग 1। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान में प्रकरण 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण अपने 15मा पाठ जे छे 15मा पाठ में आर्थिक विकास विषयनी समझूती मेळवेली हती। आजे आपणे न्याथी आगळ उदारीकरण अने वैश्विकीकरण जे छे एनी आपणे समझूती मेळवशुं। सरकारे जकात जे छे जकातना नियमो हळवा करी दीधा અને આર્થિક રીતે વિશ્વના દેશો સાથે જે વસ્તુઓ જે છે વસ્તુઓની હેરફેર જે છે જે સરળ બની જેને વૈશ્વિકીકરણની નીતિ કહેવામાં આવે છે। આ પ્રકરણમાં આપણે આર્થિક ઉદારીકરણ એના વિશેની સમજૂતી મેળવશું, ખાનગીકરણ ત્યાર પછી વૈશ્વિકીકરણ વિશ્વ વ્યાપાર સંગઠન એના ધ્યેય એનું કાર્ય એના વિશેની સમજૂતી મેળવશું, ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં, સરકાર દ્વારા પર્યાવરણીય સુરક્ષા માટેના જે કંઈ પગલાં લેવાયા એના વિશેની સમજૂતી મેળવશું। પહેલો પોઈન્ટ આપણે એમાં જોઈએ, ભારત સરકારે ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથે ઊભી થઈ। ભારત સરકારના આયોજન પંચે દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ જે છે અમલમાં મૂકી। પંચવર્ષીય યોજનાઓ 5 વર્ષની યોજનાઓ હોય, એ યોજનાઓની સફળતા માટે નાણાકીય રાજકોષીય ઔદ્યોગિક નીતિ સમયાંતરે જાહેર કરવામાં સમય જે છે નીતિઓ જાહેર કરવામાં આવી। વાસ્તવમાં આ યોજના જે છે એ દેશ જે છે દેશનો વિકાસ સાધવામાં નિષ્ફળ રહી। અલગ અલગ યોજનાઓ જે છે જેનાથી દેશનો વિકાસ થઈ શક્યો નહીં, તેથી સરકારે તેના કારણો શોધી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કરે છે। એ અનુસાર ઈસવીસન 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિ જે છે એ નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં આવ્યા, જેને નવી નીતિને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે। તો સરકારે આ જે દેશનો વિકાસ જે છે એ વિકાસનો દર કેવી રીતે ઉપર જાય અહીંયા જો આપણને જોવા મળે છે, તો એના માટે સુધારા જે છે સુધારા કરવામાં આવે છે। બીજો પોઈન્ટ જોઈએ, આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે ક્યાં ક્યાં સુધારાઓ અપનાવવામાં આવ્યા, સરકારે ઉદારીકરણ નીતિ અપનાવી ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણેના સુધારા કર્યા। આ ઉદારીકરણની નીતિ કઈ હતી 1991, જેની અંદર 18 જેટલા ઉદ્યોગો જે છે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે, આ સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરી। ત્યાર પછી રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા જ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે, જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ જે છે રદ કરવામાં આવે છે। તો આવી રીતે સરકાર જે છે એ ઉદારીકરણની નીતિ દાખવે છે। હવે એનો અર્થ આપણે જોઈએ, આર્થિક ઉદારીકરણનો અર્થ આપી એના લાભ વિશેની સમજૂતી મેળવી। ઉદારીકરણની નીતિ એટલે કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર જે છે તેની ઉપર
અંકુશ અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરવો, જે સરકારનું જે નિયંત્રણ જે છે માં ઘટાડો કરવો અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા. ઉદારીકરણ જે છે એના લાભ આપણે જોઈએ તો ઉદારીકરણના લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક પ્રાપ્ત થઈ, પોતે પોતાની રીતે મુક્તપણે પોતાનો વિકાસ સર્જી શકે તેવી તક એને પ્રાપ્ત થાય છે, જેના કારણે ઉત્પાદન જે છે ઉત્પાદનના દરમાં વધારો થાય છે. આ ઉદારીકરણના કારણે વિદેશ વ્યાપાર જે છે એ વિદેશ વ્યાપારને ઉત્તેજન મળે છે અને વિદેશ વ્યાપારમાં વધારો થયો. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ વિદેશી નાણું જે છે એ વિદેશી વ્યાપાર વધતા આ વિદેશી ઉડિયામણ જે છે એની અનામતમાં વધારો થયો. વિદેશી ઉડિયામણ જે છે આપણને મળે છે, દેશનું વેપાર વિદેશ સાથે થવાથી વિદેશી ઉડિયામણ મળે છે. અન્ય સગવડો જે છે અન્ય સગવડો પણ પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં અહીંયા જળમાર્ગે જે વસ્તુઓ પહોંચાડવામાં આવતી હતી અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજાર સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતાઓ જે છે વધી હતી. ભારતમાં વિદેશી મૂડીરોકાણ એ પણ વધવા લાગ્યું હતું. આવા જે છે આપણે લાભ ગણાવી શકીએ. લાભની સાથે સાથે ગેરલાભ પણ થયા હતા. આર્થિક ઉદારીકરણના ગેરલાભો જે છે એ પણ છે કે જેમાં ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારા શાહીના વલણમાં ઘટાડો થયો નહીં. લોકોનું સત્તા જે છે આમ ઇજારા શાહી આ પ્રમાણે જ કામ કરવાનું. તો ખાનગી ક્ષેત્ર અંકુશ ઘટી ગયો પણ એના વલણોમાં વર્તનમાં ફેરફાર થયો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન અપાયું. ઉદ્યોગો જે છે ઉદ્યોગોની વસ્તુ બની એટલે કૃષિ જે છે કૃષિમાં પાછળ રહી ગયું. અહીંયા ચિત્રોમાં જોઈ શકીએ છીએ ઉત્પાદન જે છે ખેતીનું પાછળ. આર્થિક અસમાનતા હોય હતી, ગરીબ જે છે ગરીબનો ગરીબ જ રહ્યો આગળ વધી ન શક્યો અને પૈસાદાર વર્ગ જે છે પૈસાની વધારે જે છે વધારે આગળ વધતો જાય છે. તો આવી અસમાનતા હોય હતી. આયાત વધવાથી નિકાસ ઓછી થવાથી સરકારીના વિદેશી દેવામાં વધારો થયો. આયાત જે છે આયાત વધારે આવી, ભારત દેશની અંદર અન્ય દેશોની આયાત વધી, ભારત જે છે નિકાસ ઓછી કરવા લાગ્યા ઓછી થતી હતી. તો સરકારે જે છે સરકારને વિદેશી દેવું જે છે એની અંદર વધારો થાય છે. તો આવા ગેરલાભ જે છે એ ઉદારીકરણના ગણાવી શકે છે. પછી ખાનગીકરણના માર્ગો જોઈએ. ખાનગીકરણ જે છે એના મુખ્ય બે માર્ગો છે, જેની અંદર પહેલી આપણે વાત કરીએ તો પહેલા ક્ષેત્રમાં જાહેર સાહસો માટે અનામત રાખ્યા તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યા. આ એક માર્ગ. પછી રાજ્ય સંચાલિત એકમો જે છે એની માલિકી રાજ્ય પોતે પોતાની પાસે રાખે, સરકાર જેનું સંચાલન કરતું હોય તેની માલિકી પોતાની પાસે, સંચાલન ખાનગી કંપનીને સોંપે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે. આવું જે છે એ ખાનગીકરણના માર્ગ જે છે એ આપવામાં આવે છે. એટલે જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. હવે આ ખાનગીકરણ જે છે એના લાભ અને ગેરલાભો જોઈએ. ખાનગીકરણના લાભ, દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો. ઉત્પાદન જે છે ઉત્પાદનની સંખ્યામાં ખૂબ જ વધારો થયો. મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. કાર્યક્ષમતા જે છે એની અંદર સુધારો થાય છે. તો એની સામે એના ગેરલાભો પણ છે કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. જે સત્તા જે છે એ સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે એક વ્યક્તિ પાસે એટલે અહીંયા ઇજારાશાહીને વેગ મળ્યો, પોતે પોતાની જો હુકમી જે છે અહીંયા ચલાવે છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોનો વિકાસનો લાભ અહીંયા મળ્યો. એટલે ખાનગીકરણ થતાં મોટા ઉદ્યોગો એનો વિકાસ થયો, નાના ઉદ્યોગો બધાએ ધીમે ધીમે પડી ભાંગ્યા.
ભાવો અંકુશમાં ન રહ્યા, વસ્તુની કિંમત જે છે એક સરખી રહી નહીં, એટલે દેશમાં ભાવ વધારાની સમસ્યા જે છે વધે છે. તો ખાનગીકરણ થવાથી આવા ગેરલાભો જે છે પણ થતા હોય છે. હવે આપણે બે મુદ્દા જોયા, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ. હવે આપણે વાત કરીએ વૈશ્વિકીકરણની. કોને કહેવાય વૈશ્વિકીકરણ, અને વૈશ્વિકીકરણમાં ક્યાં સુધારા જે છે એ હાથ ધરવામાં આવે? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય, એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, દેશનું જે અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, એને કહેવાય વૈશ્વિકીકરણ. સુધારાઓ જોઈએ તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેરના અવરોધો જે છે નિયંત્રણ દૂર કરવા, એક આયાત નિકાસ જે છે આવતા અવરોધો દૂર કરવા, મૂડી હેરફેરના નિયંત્રણો દૂર કરવા, ટેકનોલોજીમાં ફેરફારના નિયંત્રણો દૂર કરવા અને શ્રમિકોની જે હેરફેર જે થતી હતી એના નિયંત્રણો દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે, આટલા જે છે એ સુધારા અહીંયા કરવામાં આવે છે. ભારતની અર્થતંત્ર ઉપર વૈશ્વિકીકરણની અસર જોઈએ તો આખું ભારત દેશનું અર્થતંત્ર અને વૈશ્વિકીકરણની અસર આ ભારતના અર્થતંત્ર ઉપર કેવી રીતે પડે છે, તો એના અહીંયા લાભ આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની અસરના કારણે વિદેશી મૂડીરોકાણ જે છે એને પ્રોત્સાહન મળ્યું, વિદેશના મૂડીરોકાણકારો જે છે અહીંયા આવે છે, વિકસિત દેશોમાં ઉત્પાદન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે, ચીજવસ્તુઓ સરળતાથી અન્ય જગ્યાની વસ્તુઓ સરળતાથી મળે છે. ભારત જેવા વિકસિત દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર ટકી રહેવા માટે ક્ષમતા પ્રાપ્ત કરે, ભારતની નિકાસના પ્રમાણમાં વધારો થયો, ભારતની વૈશ્વિકીકરણના કારણે ભારતની અલગ અલગ વસ્તુઓ જે છે એ વિશ્વ લેવલે જે છે એ ઉચ્ચતી થઈ, આર્થિક વિકાસનો દર જે છે એમાં વધારો થાય, તો આટલા લાભ જે છે લાભ આપણને થઈ શકે છે. હવે એના ગેરલાભ પણ છે કે આ વૈશ્વિકીકરણની અસરના કારણે કયા કયા ગેરલાભો જે છે આપણે જોઈ શકીએ. તો વૈશ્વિકીકરણની અસરના કારણે ગરીબી જે છે એ ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં સફળતા મળી નહીં, ગરીબ વર્ગ જે છે ગરીબ જ રહ્યો, એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. વિકાસશીલ દેશને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નહીં, અહીંયા પૂરતા પ્રમાણમાં લાભ જે છે મળતા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો, જ્યારે લઘુ ઉદ્યોગોને લાભ જે છે એ ઓછો મળ્યો, મોટા ઉદ્યોગોને લાભ વધારે મળે છે, નાના ઉદ્યોગોને લાભ મળતો નથી. નિકાસના પ્રમાણ કરતાં આયાતના પ્રમાણમાં વધારો થયો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ વસ્તુઓ જે છે એની આયાત નિકાસ થતી હતી. દેશમાં વિદેશી દેવાના પ્રમાણમાં વધારે, વિદેશી દેવું જે છે એ વિદેશી દેવું વધતું જાય છે, આવક અને સંપત્તિની વેચણી અસમાન જે છે અહીંયા બને છે, પૈસાદાર વર્ગ પૈસાદાર બનતો જાય છે. તો અહીંયા આપણે આ ત્રણ મુદ્દાઓ જોયા. હવે આપણે નવો મુદ્દો જોઈએ, વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય. વિશ્વનું આખું વ્યાપાર માટેનું સંગઠન છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, બરાબર. અહીંયા એનું સિમ્બોલ અને અહીંયા એની ફોટામાં એ જગ્યા જે છે આપણે જોઈ શકીએ છીએ. સંયુક્ત રાષ્ટ્ર યુએનના આ સભ્ય દેશોએ 1 જાન્યુઆરી એટલે કે 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી,
આ સંસ્થાનું વડું મથક સ્વિઝરલેન્ડ જે છે એના જીનીવા શહેરમાં આવેલું છે. અહીંયા ફોટામાં તમને જોવા મળે છે સ્વિઝરલેન્ડના જીનીવા શહેરમાં આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠનનું મથક જે છે આવેલું છે. તો આના જે આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે એના અવરોધો દૂર કરવા, દેશના અન્ય દેશો સાથેના વેપારના જે કાંઈ મુશ્કેલીવાળા પ્રશ્નો જે છે એ દૂર કરવા જોઈએ. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ જે છે એ દૂર કરવું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું જોઈએ. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લેવું, આ એના જેટલે છે આપણે ચાર ધ્યેય અહીંયા આપણે ગણી શકીએ છીએ. બે માર્કમાં ત્રણ માર્કના પ્રશ્નોની અંદર આ ધ્યેય અને કાર્યો પરીક્ષાની અંદર પૂછી શકાય છે. હવે આપણે એના કાર્યની વાત કરીએ. વિશ્વ વ્યાપાર જે છે, વિશ્વ વ્યાપાર સંગઠન, એના કાર્યો જોઈએ તો બહુ રાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી એનો અમલ કરવો, જે યોગ્ય માળખું જે છે આના માટેનું માળખું વ્યાપાર માટેનું તૈયાર કરવું, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે ચર્ચા માટેનું સ્થાન એની કામગીરી બજાવશે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ જે ચર્ચા વિચારણા માટે નો અહીંયા સભાનું આયોજન જે થયું છે આપણે જોઈ શકીએ છીએ. ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. તો આટલે સુધીના કાર્યો આપણે જોયા. તે પછી આપણે વાત કરીએ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના હતી. વિશ્વ વ્યાપાર સાથે જોડાય તો ભારતને કયો ફાયદો થાય, ભારત પોતાની વસ્તુઓ જે છે કેવી રીતે નિકાસ કરી શકે. તો વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો 0.5% હતો, એટલે અલગ અલગ વસ્તુઓ એક્સપોર્ટ થતી હતી. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો, એના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધી અને 1%થી વધારો થયો. અહીંયા પહેલાંની તુલનામાં વધારો થયો. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. અહીંયા જો તૈયાર વસ્ત્રો આપણે જોઈ શકીએ છીએ, બરાબર, અલગ અલગ વસ્તુ જે છે એ વસ્તુઓ જે છે એ વસ્તુ એક્સપોર્ટ થાય છે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશ પરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે, તેથી ભારત જેવા વિકાસશીલ દેશની કૃષિ પેદાશની નિકાસમાં વધારો થાય. અહીંયા આપણે કઠોળના વિવિધ પાકો જે છે આપણે જોઈ શકીએ છીએ. દેશની નિકાસ વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, દેશની વસ્તુ જે છે અન્ય દેશોની અંદર જશે તો જે દબાણ જે હતું આવકનું એ હળવું થશે, અને ભારતની વસ્તુ વિદેશની અંદર જશે તો વિદેશી હુડિયામણ જે છે એમાં પણ વધારો થશે. તો આવું જે છે આપણે અહીંયા મળી શકે છે. હવે આપણે ટકાઉ વિકાસ એના વિશેની સમજૂતી મેળવીએ, એનો ખ્યાલ અને એની સમજૂતી. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢી જે છે એ વર્તમાન પેઢીને પોતાની જરૂરિયાતો સંતોષવી, એટલે એને ટકાઉ વિકાસ કહેવાય છે. આવનારા ભવિષ્યની અંદર પેઢીની જરૂરિયાતની વસ્તુ પૂરી પાડવાની, તો અત્યારની વસ્તુ જે છે એ અત્યારની વર્તમાનની પેઢીની જરૂરિયાત જે કાંઈ સંતોષવામાં આવે છે તો એ જરૂર પૂરતી કરવી તો ભાવિ પેઢીને ઉપયોગી બની શકે. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની
કાયમી જાળવણી પર ભાર મૂકવો તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડી શકીએ ને આપણે ટકાઉ વિકાસ કહી શકીએ છીએ। આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે। પર્યાવરણ જે છે પર્યાવરણની સાથે ગંભીર અસરો જે છે અત્યારે આપણને જોવા મળે છે। આજની પેઢી જે છે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી। અત્યારનો જે વિકાસ જે ડગલીને પગલે આગળ વધતો જાય છે તો ભવિષ્યમાં ટકી શકે એમ નથી। વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે। અત્યારની જનરેશન જે સગવડો ભોગવી રહી છે તો આવનારા ભવિષ્યની અંદર ભાવિ પેઢી જે છે એને મળવા પાત્ર થશે નહીં। પૃથ્વી ઉપર આજે પર્યાવરણ જે છે પર્યાવરણનું દિવસે ને દિવસે જે નુકસાન થઈ રહ્યું છે તો એના માટે આજનું માનવી જે છે એ જવાબદાર છે। અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મકાન મોટી બધી બિલ્ડિંગોનું બાંધકામ થાય છે, મોટા બધા ઉદ્યોગો જે છે ઉદ્યોગોનું તૈયાર થાય છે, પર્યાવરણ જે છે પર્યાવરણની ગુણવત્તા એમાં ઓછી થાય છે। આર્થિક વિકાસને કારણે આ કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા ઓછી થાય છે। આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલાવો ખૂબ જ જરૂર છે। વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે। તો આમ આપણે આ ટકાઉ વિકાસ જે છે એ ટકાઉ વિકાસ પર્યાવરણની કેવી રીતે રક્ષણ કરી શકીએ તો એના માટે વ્યૂહરચના જે છે ટકાઉ વિકાસની વ્યૂહરચના કેવી રીતે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે। આપણે આગળ સમજૂતી આપીએ પ્રમાણે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી। ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવો જોઈએ। કાયમી માટે આપણે એને ઉપયોગી બને એવા પ્રયાસો કરવા જોઈએ। પ્રકૃતિના સાધનો જે છે એના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખશું તો ખેતીલાયક જમીન જે છે એ ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ। તો આ પ્રમાણેનો ઉપયોગ કરવો જોઈએ। કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો। જે વસ્તુ જે છે એ નાશ પામી જતી હોય તો એનો જરૂર પૂરતો આપણે ઉપયોગ કરવો જોઈએ એટલે કાળજીપૂર્વક ઉપયોગ કરવો। વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછો થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું, ઉદ્યોગો જે છે એની સ્થાપના માટેનું સ્થળ એ પ્રમાણે તૈયાર કરવું। વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા। અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા ચિત્રો પર્યાવરણને બચાવવા માટે કયા કયા પ્રયાસો જે છે એ હાથ ધરવામાં આવે છે। અનેક ઉપયોગો ધરાવતા સાધનો બધા જ ઉપયોગમાં લેવાય, જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ જે અનેક ઉપયોગ ધરાવે છે તો એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ। અહીંયા ઉદાહરણ તરીકે જો અહીંયા ભારતમાં દામોદર વેલી યોજના અહીંયા ચિત્રમાં તમને જોવા મળે છે, સિંચાઈ જે છે એ સિંચાઈમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બંધ તૈયાર કરી અને પાણી જે છે પાણીનો અનેક ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ। અન્ય જગ્યાએ સિંચાઈ ઉપયોગ તૈયાર કરી શકીએ, નહેર જે છે તૈયાર કરી શકીએ, વિદ્યુત ઉત્પન્ન એનું કરી શકીએ, પૂર ઉપર નિયંત્રણ લાવી શકીએ છીએ બંધ દ્વારા, વાહન વ્યવહાર વગેરેમાં ઉપયોગમાં આપણે અલગ અલગ સાધનોનો અનેક ઉપયોગ કરી શકીએ છીએ। પ્રાકૃતિક જે સાધનો જે છે એ સાધનોનો દુરુપયોગ, જંગલોમાં મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા,
જેથી કરીને પ્રાકૃતિક વસ્તુઓ જે છે એનો દુરુપયોગ ન થાય, જંગલનો વિનાશ ન થાય, કાયદો હશે અને કાયદાનું પાલન કરાવવું જોઈએ. તમામ જે છે તમામ ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. એ આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. ઉર્જા જે છે આપણને અન્ય રીતે મળવા પાત્ર છે. સૌર ઉર્જા દ્વારા સૂર્યમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, પવનમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ, ધોધમાંથી ઉર્જા આપણે મેળવી શકીએ. તો આવા અનેક સાધનો જે છે એની ઉપર આપણે ભાર મૂકવો જોઈએ. તો જ આપણે આ ટકાઉ વિકાસ જે છે પર્યાવરણનું રક્ષણ જે છે આપણે કરી શકીએ છીએ. તો આ પર્યાવરણ જે છે એની સુરક્ષા માટેના પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા, તો એની આપણે સમજૂતી આપણે આપીએ. પર્યાવરણીય સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી સમય પરિષદ જે છે એનું આયોજન થયું. પર્યાવરણીય સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું 1972માં. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો જે છે યોજાયા, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું આયોજન જે છે નક્કી થયું. તો પર્યાવરણની સુરક્ષા માટેના કયા પગલાઓ જે છે એ હાથ ધરવામાં આવ્યા? દેશના મુખ્ય શહેરના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે જે દેશો પ્રદૂષણ ફેલાવે છે તો એની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરે છે. એક બોર્ડ જે છે તૈયાર કરે છે, જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે છે એ પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે કાયદાઓ જે બનાવે અને એનું પાલન કરાવે, જરૂર પૂરતું માર્ગદર્શન જે છે આપે છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વમાં વિશ્વભરની અંદર 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર થઈ ગયો. ત્યાર પછી 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જે છે પસાર કર્યો. 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જે છે પસાર કર્યો. વાતાવરણમાં ઓઝોન વાયુનું જે સ્તર જે છે એમાં ગાબડું પડી ગયું. પરમાણુ કચરાનો નિકાલ, જૈવ વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં આવે છે. તો આ વાયુ પ્રદૂષણ જે છે એમાં આપણે નિયંત્રણ લાવી શકીએ એના માટેના કાયદાઓ જે છે પસાર કર્યા. દેશના લોકોમાં પર્યાવરણની માટે પર્યાવરણની જાળવણી કરે, લોકોમાં જાગૃતતા આવે એ વધારવા માટેના પ્રયત્નો જે છે અહીંયા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 16 જે છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અહીંયા પૂર્ણ થાય છે. આભાર.